જેવા સાથે તેવા ઉપર મુજબનું વાક્ય તમે અનેક વખત સાંભળ્યું હશે. આજના સમયમાં જેવા સાથે તેવું વર્તન કરીએ તો જ તમારું મહત્વ રહે, આવી એક વાત જામનગર જિલ્લામાં બનેલી. જામનગર જિલ્લામાં ગત સમયગાળામાં સર્વે સિદ્ધિ મ્યુચ્યુઅલ બેનિફિટ કિરણ ગ્રુપ નામની જામનગર જિલ્લામાં કંપની ઊભી કરવામાં આવી. કંપનીએ અનેક એજન્ટોની નિમણૂક કરેલ, જેમાં ઊંચો વ્યાજદર થોડા સમયમાં નાણાં ડબલ કરી આપવાની લાલચ આપી, એજન્ટો દ્વારા લાખો રૂપિયાનું ઉઘરાણું કરેલ, જેમાં અનેક નાના મોટા લોકોએ લોભામણી લાલચમણી યોજનાઓમાં રોકાણ કર્યું. પરંતુ જ્યારે રોકાણકારો પોતે રોકેલા નાણાંની રકમ કંપની પાસે માગણી કરતા કંપનીએ હાથ ઊંચા કરી દીધા અને રોકાણકારો પોતે છેતરાયા છે તે બાબતની જાણ થતાં જ રોકાણકારોએ કંપનીના એજન્ટો પાસેથી પોતાની રકમની માગણી કરેલ. કંપનીએ જાણી જોઈને મોટા ભાગે મહિલાને એજન્ટ તરીકે નિમણૂક કરેલ હતી, જેથી અબુધ અશિક્ષિત મહિલાઓને ટાર્ગેટ બનાવી શકાય. આમ અનેક લોકોના નાણાં ડૂબી ગયા. રોકાણકારો અને એજન્ટો વચ્ચે નાણાં પરત મેળવવા અંગે ઘણી લાંબી માથાકૂટ ઊભી થઈ, પરંતુ આ બાબતે કોઈ જ નિકાલ ન થતા રોકાણકારોને એજન્ટોએ અંતે જામનગર પોલીસને તેમજ અનેક સંબંધિત કરતા વિભાગોને આ છેતરપિંડી અંગે રજૂઆત કરે. પરંતુ રજૂઆતનો ઘણો સમય થઈ જતા છતાં કોઈ જ પરિણામ ન આવતા અંતે થાકી હારીને કંપનીના એજન્ટોએ તેમજ રોકાણકારોએ સાથે મળી કંપનીના મેનેજર દિનેશ રાઠોડના નિવાસસ્થાને પહોંચ્યા હતા. પરંતુ કંપનીના મેનેજર તેમજ તેઓનો પરિવાર, જે જામનગર જૂના નાગના ખાતે વસવાટ કરતો હતો, તે મકાન તેમજ ઘરની તમામ ઘરવખરી ખુલ્લી મૂકીને જામનગર છોડીને ચાલા ગયા. રોકાણકારો એજન્ટોની હવે પોતાના નાણાં પરત નહીં મળે તેવું લાગતા એજન્ટોને રોકાણકારો સાથે મળી કંપનીના મેનેજર દિનેશ રાઠોડના જૂના નાગના ખાતે નિવાસસ્થાન ઉપર કબજો જમાવી દીધો છે અને જ્યાં સુધી પોતાના નાણાં પરત નહીં થાય ત્યાં સુધી મેનેજરના ઘરનો કબજો છોડાશે નહીં તેવો મક્કમ નિર્ણય પણ કરેલ છે. રિપોર્ટર પરમાર ભગીરથસિંહ. નાના મોટા બધા માણસો એમાં જોડાયેલા હતા. જે મજૂરી કામ કરતા હતા એના પણ રોકાયેલા છે અને જે મોટા માણસો છે એના પણ રોકાયેલા છે. અને માણસોના 100-200 રૂપિયા નથી, 1000-2000 નથી, 1-2 લાખ નથી. અમારા ખંભાળિયાના 1-1.5 કરોડ સુધીનું આ ફાઈ કરીને વયા ગયા છે. છેલ્લા 2.5 વર્ષથી અમારા પૈસા પાકી ગયા છે. હજી એને 1 રૂપિયો મને દીધો નથી. હું એમાં સર્વિસ કરતી હતી, મારા 2 પગાર બાકી છે, 1 કમિશન બાકી છે. મારા દીકરીના મેરેજ કરવા હતા તો મને એને 1 રૂપિયાની સહાય નથી કરી. કોરોના કાળમાં મને મારા દીકરાની પરિસ્થિતિ એટલી ખરાબ હતી ત્યારે મેં સાહેબને કીધું હતું. એને કીધું કે હું 2 દિવસમાં કરાવી દઈશ, એનું કાંઈ રિઝલ્ટ આપ્યું નથી સાહેબ. એટલા મેં છેલ્લા 7 દિવસથી હું ઘર પરિવાર ને બધાને મૂકી અને આ 7 દિવસ એના ઘરે અમે રહી છીએ. એના ઘરવાળા હતા એ 3 દિવસથી આ બહારગામ વયા ગયા છે અને અમને પાણીનું પણ પૂછ્યું નથી. આજુબાજુ વાળા બધા છે ને અમને હેલ્પ કરે. હું સર્વિસ કરતી હતી અને 6-7 વર્ષ ત્યાં જોડાયેલી છું. મારા પબ્લિકનું ઓછામાં ઓછું 10-12 લાખ રૂપિયા રોકાણ કરેલું છે. તે એક પણ પૈસા ચૂકવવા માટે તૈયાર નથી. એગ્રીમેન્ટ પણ કરાવેલો છે, સહી સિક્કા કરી આધાર કાર્ડ પાન કાર્ડ દઈ અને પાછો વયો ગયો છે. ક્યાં ફરા છે કોઈને જવાબ દેતો જ નથી. મારે આમાં ઇન્વેસ્ટમેન્ટ બધાય થઈને મારું પોતાનું થઈને અને બીજા મેમ્બરોનું થઈને 5 લાખનું છે. અમે સાહેબને ઘણી વાર ફોન પણ કરી છીએ, અમારો ફોન ઉપાડતા નથી. અમે જ્યાં બેન નીતાબેન રાવલ કરીને કામ કરતા હતા એમને કોન્ટેક્ટ કરી છીએ પણ એનો કોઈ કોન્ટેક્ટ નંબર નથી. બેન ગામ મૂકીને નીકળી ગયા છે. અમે એના માટે રજૂઆત DSPને પણ કરેલી છે અને મરીન પોલીસ ચોકીમાં પણ આપેલી છે. ત્યાંથી અમને કોઈ કાંઈ જવાબ આપેલ છે નહીં. હાલમાં અમે એના ઘરે એટલે છીએ કે અમારે બીજી કોઈ રિક્વાયરમેન્ટ નથી. અમને ખાલી સાહેબને હાજર કરી દીધી.